સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના નામે ટીસી અન્યને વેચી દેતા વીજકર્મીના કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી રજૂઆત. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ટ્રાન્સફર ખેડૂતોના નામે ઉઘાડી ખોટી સહીઓ કરી ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને તેમાં વીજ કંપનીના કર્મચારીઓની સંડોવણી છે, ત્યારે આજે રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂતો દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારી જમીન ઉપર ગૌચર જમીન ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર કનેક્શન આપી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ વીજ ચોરી કરવામાં આવે છે. રેતી વોશ પ્લાન્ટ પણ આવા ખોટા ખેડૂતોના નામે ટીસી મેળવી વીજ ચોરી કરી રહ્યા છે. વડોદરા વીજ કંપનીની ટીમ દ્વારા ચેકિંગ થતાં ઘટસ્ફોટ થયો હતો. આ તમામ ટીસી ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી આપવામાં આવ્યા હતા. આ બાબતે ખેડૂતો ઉપર કાયદેકીય કાર્યવાહી કરવામાં આવી, જેમાં ખેડૂતોએ કોઈ કનેક્શન કે વીજ જોડાણ માટે માગણી કરી નથી. તેમ છતાં ખેડૂતોના નામે ખનીજ માફિયાઓને આ ટીસી ફાળવવામાં આવ્યા હતા. આક્ષેપ કર્યો હતો. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા 5 લાખ રૂપિયાનો વહીવટ કરી ખોટા ખેડૂતો ઊભા કરી ખોટી સહીઓ કરી આખું સુવ્યવસ્થિત આયોજનપૂર્વક આ ચાલી રહ્યું છે. આ બાબતે તપાસ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે તેમ જણાવાયું હતું. હાલ તમામ ખનીજ ખનન વહનમાં મોટા પ્રમાણમાં આવા ટીસી દ્વારા વીજચોરી બહાર આવી છે અને કંપની દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના નામે નકલી ખેડૂતો બનાવી ટીસી અન્યને વેચી દેવામાં આવતા 5 લાખ રૂપિયામાં વેચવામાં આવતા અને વીજ ચોરી કરવામાં આવી, જે સુવ્યવસ્થિત યંત્ર ચાલી રહ્યું છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ટ્રાન્સફર ખેડૂતોના નામે ઉધારી ખોટી સહીઓ કરી ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. આમ ભ્રષ્ટાચારનો બોરિંગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, જેને લઈને આ સમગ્ર હકીકત બહાર આવી છે. ખનીજ ખનન વહન મોટા પ્રમાણમાં ટીસી દ્વારા વીજ ચોરી બહાર આવી છે. કંપની દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી, ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી છે. લાલાક એના ઉપર થવી જોઈએ, એના બદલે તમે લાલાક આ ખેડૂતો ઉપર કરો છો. એટલે હરગીજ ક્યાંય તમે ખોટી ખેડૂતોને ફસાવવાની વાત કરશો સાહેબ? હા, કાયદેસર જે તપાસ થતી હોય કરો, બરાબર છે. તમે એફઆઈઆર કયા કર્મચારી ઉપર એફઆઈઆર દાખલ કરાવી ચોટીલા પોલીસ સ્ટેશનમાં? આ મુદ્દે બરાબર છે, એનું નામ મને આપો અને એને ક્યારે એફઆઈઆર એના પર કરાવો. પછી આ ટ્રાન્સફોર્મર જે મૂકવા ગયા છે, બરાબર છે, એને ટ્રાન્સફોર્મર આપ્યા પછી પણ સહી લીધી હશે કે અમે ટ્રાન્સફોર્મર પહોંચાડ્યું, જેને તમે કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને મૂકવા ગયા હશે, બરાબર છે. તો ટ્રાન્સફોર્મર મૂકીને એને કોને અહીંયા મૂકીને આવ્યા કેમ ખબર પડે તમને? હું એ જ રજીસ્ટર પૂછું છું તમને કે એ તારીખ. બીજી વાત, સવાલો સાહેબ ઘણા બધા છે, કર્મચારીઓ એ સવાલોમાં ઘેરાય છે. બીજી વાત, એનું ટ્રાન્સફોર્મર 2017 માં આપ્યું હતું, એ તારીખ અને એ ગ્રાહક નંબર જોવો, તમે એ ટ્રાન્સફોર્મર નો નંબર જોવો, એ ટ્રાન્સફોર્મર આજ પણ એની વાડીએ છે. કેમ છે બદલાણું નથી? તમે સ્વીકારો છો ને કે બદલાણું નથી? એનો મતલબ સાફ છે, ટ્રાન્સફોર્મર બદલાણું નથી એ તો તમે માનો છો, તો મતલબ સાફ છે કે એમટીસી બળ્યું જ ન હોય. જો બળ્યું હોય તો એને એટીસી હાલતું ન હોય. પીસી બળ્યું ન હોય, ટ્રાન્સફોર્મર તમારા કર્મચારી ત્યાંથી પાછું નથી લાવ્યા અને નવું ટ્રાન્સફોર્મર એના નામે બારોબાર દઈ દીધું હોય, સાહેબ ખેડૂત દઈ હકે કર્મચારી દઈ હકે? કર્મચારી દઈ હકે ને? તો શું કામ બાપડા ભોળા ખેડૂત ઉપર આવા 11000 કરાવો છો? એ તો જો આખું ઇન્વેસ્ટિગેશન કરશે હવે જે પીછે કે પાસ. નહીં નહીં, તમે તમે એફઆઈઆર તમે ખેડૂત ઉપર દાખલ કરાવી છે? મને કઈ રેકોર્ડ મળ્યો છે ત્યારે કરાવી ને રેકોર્ડ. એ તારીખ નો રેકોર્ડ મને આપો. ઇન્વર્ટ
સાહેબ સબ ડિવિઝન ના અધિકારીઓ આમાં સંડોવાયેલા છે, એટલે એ અધિકારીઓ તો એમાં ગોટાળો કરવાના છે. એ અધિકારી અહીંયા પણ કાર્યપાલક ઇજનેર ની ઓફિસે જયારે ટ્રાન્સફોર્મર લેવાનું હોય ત્યારે અરજી આવે આવે છે ને, કે લોકલ અધિકારી ફોન કરે ને એના ઉપર ટ્રાન્સફોર્મર આપી દે, રિપોર્ટ ભરાય ને, રિપોર્ટ ભરાય છે. તો એને જે અરજી 2020 માં કરી હતી એનો રિપોર્ટ અહીંયા ભરાણો, ખેડૂતે બારોબાર વેચી દીધું છે આવો આરોપ લગાવી, અને એ અભણ ગરીબ ખેડૂત ઉપર કેસ દાખલ કરવા માટે ચોટીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી તમારા ચોટીલાના નાયબ ઇજનેર દ્વારા. હકીકત એ છે, તમે પણ નિયમો જાણો છો, અમે તો ખૂબ ઓછું જાણતા હોય, તમારા જેટલું આ વિષય ઉપર જાણતા ન હોય, પણ ખરેખર ટ્રાન્સફોર્મર બદલવા જાય કોઈ ત્યારે બળેલું ટીસી પાછું લે કે પછી એ રહેવા દે અને નવું ટ્રાન્સફોર્મર આપે? અચ્છા, તો 2017 માં જે ટ્રાન્સફોર્મર ખેડૂતને મળ્યું છે એ હજુ સુધી પાછું કેમ નથી લીધું? અગર જો ખેડૂતે બદલ્યું તો એનું ટ્રાન્સફોર્મર એમ નામ છે, નવું ટ્રાન્સફોર્મર ખેડૂતના નામે અહીંથી કોને ઉપાડ્યું? ખેડૂતની ખોટી સહી કરી અને પીજીવીસીએલના કર્મચારીએ અરજી કરી, એ અરજીએ આ ટ્રાન્સફોર્મર બદલાણું પછી જ કરવામાં આવી છે જૂની તારીખથી. કર્મચારીઓ સાહેબ બચવા માટે ભોળા ખેડૂતો ઉપર આરોપ લગાવી એની ઉપર એફઆઈઆર કરે. તો પછી બીજું અહીંથી બદલવા ગયા ટ્રાન્સફોર્મર બળેલું પાછું લઈને આવ્યા, તો એ વાત તો નક્કી થાય છે એની વાડીએ કોઈ ઘટના નથી બની પેલી વાર ટીસી આ નામે ગોકળ ચોખા ના નામે 3/9/2020 પછી પાછું 9/9 તમને હું માણસ મોકલું સ્થળ તપાસ કરાવવા, તમે મીડિયા સાથે લઈને કરાવી શકશો સાહેબ? બરાબર છે, હું તમને તારીખ આપો, હું માણસ મોકલું છું અને ગૌચરમાં ખરાબામ કનેક્શન ઊભા છે, આ મીડિયાના મિત્રો અહીંયા ઊભા છે, હું કહું છું તમે મને તારીખ આપો અને સમય આપો, હું મારો માણસ તમારી સાથે મોકલું, તાકાત હોય કાર્યવાહી કરો. અને દાવા સાથે કહું છું મારી ઉપર નહીતર બદનક્ષી ગુનો દાખલ કરે. તમારા નાયબ ઇજનેરે 5-5 લાખ રૂપિયાના તોડ કરી વહીવટ કરી અને કનેક્શનો આપ્યા છે. મને તમે સમય આપો કેટલા દિવસમાં થશે? તમે કયો ત્યારે આવશે? નેક્સ્ટ વીકમાં તમે મને ફોન કરજો, મારો માણસ તમારી સાથે આવશે. બરાબર છે. નંબર 2 કે આ જે ખેડૂતનો કેસ છે, મને કોઈ પર્સનલ તમે કોઈને આપ્યા એનાથી વાંધો નથી છે, મને વાંધો ત્યાં છે અમારા ખેડૂતના ભોગે તમે ઉદ્યોગપતિઓ ટ્રાન્સફોર્મર આપો છો, ખેડૂતના ભોગે તમે ખાણો ઉપર ભૂ માફિયાઓ ટ્રાન્સફોર્મર આપો છો, અને જ્યારે ટ્રાન્સફોર્મર બરોડાથી બહારથી કોઈ ચેકિંગ આવીને પકડે ત્યારે આ ટ્રાન્સફોર્મર ખેડૂતે બારોબાર વેચી દીધું છે એવો કેસ દાખલ કરવામાં આવે છે સાહેબ. પીડા એ છે, અને તમને પણ એક કમસે કમ 3 ટપ અનાજ ખેડૂતનું પકવેલું ખાવશો ને તો તમને થોડીક શરમ આવવી જોઈએ કે આ ખોટી રીતે ખેડૂત ના ફસાય. એટલે મૂળ વાત એ છે કે કર્મચારીઓ જેટલા પણ એમાં છે, તમે એક વાત તો માનો છો કે 2 વખત અરજી થઈ, 1 વખત ટ્રાન્સફોર્મર અહીંથી ગયું, બરાબર છે, એ ટ્રાન્સફોર્મર બળી ગયું, પાછું આવ્યું, નવું મોકલ્યું, આ એક પણ ટ્રાન્સફોર્મર 2માંથી એક ખેડૂતને ત્યાં નથી પહોંચ્યું, આ તો તમે માનો છો. બરાબર છે. તો સાહેબ ખેડૂતની એવું આ ખેડૂતની જ વાત કરું છું, હું સ્થળ તપાસ કરીએ એવો ગામમાં જઈએ એવો ગામના લોકો પૂછું છું. અરે હું તમને કહું છું ગુજરાતીમાં તમે કયો એ વિષય હું કરી દો, કોની કરવી છે બોલો. નોકર છો, શાંતિથી અમે બોલીએ છીએ, તમારે સાંભળવાની તૈયારી રાખવાની છે, ક્લાસ 1 ઓફિસર છો એનો મતલબ એવો નહીં, પગાર અમે ચૂકવીએ છીએ, સાંભળીએ છીએ.
અમારી ગામડાની ભાષામાં એને સાથી કહેવાય, એટલે સાથી શોધ, તમે શાંતિથી સાંભળો. ટ્રાન્સફોર્મરની ફાઇલ છે નીકળતો. થાનગઢ તાલુકામાં તમારી જાણ માટે કહું છું સાહેબ, થાનગઢ તાલુકા ખરાબાની અને ગૌચર જમીનમાં કનેક્શન મળે ખરું? ગૌચર જમીન માં આપ્યા છે, ખરાબા માં આપ્યા છે, અગર હું ખોટો છું મારી ઉપર બદનક્ષી નો ગુનો એ લોકો દાખલ કરે, બરાબર છે? હું જેટલા કનેક્શન છેલ્લા 5 વર્ષ માં આપ્યા છે તમે ચેક કરો, કઈ જગ્યા ઉપર આપ્યા છે તમે ચેક કરાવો. અગર તમે નથી કરાવતા મને લેખિતમાં આપજો કે અમારા હાથ બંધાયેલા છે, હું ક્રાઇમ બ્રાન્ચનું ઇન્વેસ્ટિગેશન માંગીશ હાઈકોર્ટમાં જઈને, અગર તમે કઈ નહીં કરો તો, બરાબર છે? કાળા હાથ કર્મચારીના છે અને ફસાવે છે ખેડૂતને છે. આ કેસમાં હું સંપૂર્ણ જાણું સાહેબ, આ કેસમાં જેટલું પણ ખેડૂતો માટે અમારે લડવાનું થશે એટલું અમે લડીશું, પણ તમે ખેડૂતને ખોટા ફસાવવાના જે તમારા કર્મચારી, હું એવું નથી માનતો તમે આ કરો, તમારા કર્મચારી ખેડૂતને ફસાવવા માટેનું એક ષડયંત્ર કરે છે સાહેબ, અને આ ષડયંત્રમાં ખેડૂત ભોગ ન બને એના માટે અમે રાત દિવસ એક કરીને લડશું.